રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી આજે સવારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણા ખાતે આવી હતી। આ બાઇક રેલીમાં 25 બાઇક સવાર સાથે કુલ 75 પોલીસ કર્મીઓ જોડાયા હતા, જ્યારે નડિયાદથી બીજા 45 બાઇક સવાર રેલીમાં સામેલ થયા હતા। આ રેલીને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂલહારથી બાઇક સવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ બાઇક રેલી નડિયાદ શહેરના સરદાર પટેલ સર્કલ, સરદાર પટેલ પ્રતિમા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા, સંતરામ મંદિર સર્કલ થઈ સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વગો ખાતે પહોંચી હતી, જ્યાં મુખ્ય દંડક પંકજભાઈ અને ઉપસ્થિત મહાનુભાવ દ્વારા સરદારની તસવીરને સૂતરની આટી પહેરાવી વંદન કર્યા હતા। નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી બાઇક સવારોને પ્રોત્સાહિત કર્યા હતા। ગુજરાત પોલીસ દ્વારા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ, જે આપણા દેશના લોહ પુરુષ છે, એમના જન્મદિવસ જે 31 ઓક્ટોબર છે એના સન્માનમાં ગુજરાત પોલીસે એક બાઇક રેલીનું આયોજન કરેલું છે જે લખપતથી કેવડિયા સુધી જઈ રહી છે। એટલે એમ કહી શકાય કે કચ્છથી કેવડિયા સુધીની એ બાઇક રેલી છે। આ રેલી આજે તારીખ 23/10 રોજ ખેડા ખાતે આવી ગયેલી છે। હું ઇન્ચાર્જ એસપી ખેડા તરીકે ખૂબ ધન્યતા અને ગર્વની લાગણી અનુભવું છું કે આ એકતા દિવસની રેલીનું આવકારવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું, અને તમામ જે પોલીસ સ્ટાફ છે, લોકો છે અને નેતાઓનો પણ આમાં સહકાર મળી રહ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું, અને તમામ આમાં જે સાથ સહકાર આપેલો છે તેમના તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આ પોલીસ વિભાગ દ્વારા આ રાષ્ટ્રીય એકતા દિવસ 31મી જે ઉજવનાર છે એની અંદર આ એક ભવ્ય રેલીનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે, અને બાઇક રેલી આ નીકળી લખપતથી નીકળી અને આજે દાંડીના જે રૂટ હતો એ રૂટ પ્રમાણે અહીંયા આજે નડિયાદ પહોંચી છે। મને કહેતા આનંદ થાય છે કે ડભાણથી શરૂ કરી અને નડિયાદના જુદા જુદા રસ્તા ઉપરથી પસાર થઈ અને સરદાર સાહેબના જન્મસ્થળે પહોંચી અને ત્યાંથી અહીંયા આજે આ ટાઉન હોલ ખાતે, ઇપકોલા હોલ ખાતે અહીંયા પધારી છે। અમે સૌ જવાન પોલીસ જવાનોનું અહીંયા નડિયાદની અંદર ભવ્ય સ્વાગત કર્યું છે, અને નડિયાદની પ્રજાએ ઉમળકાભેર આ બાઇક રેલીનું પોલીસ જવાનો દ્વારા જે યોજાઈ છે એનું ખૂબ સ્વાગત થયું, અને જે બાઇક રેલી છે એ સરદાર સાહેબના સ્થળે પહોંચી ત્યારે પોલીસ જવાનો ભાવુક થઈ અને જન્મસ્થળની મુલાકાત લઈ અને એમણે પણ સૂતરની આંટીથી સરદાર સાહેબના ફોટાને શ્રદ્ધાંજલિ આપી છે। આ તબક્કે હું પોલીસ જવાનોનો અને પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ આભાર વ્યક્ત કરું છું। દેવેન્દ્ર પારેખ, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।